આપણે લાસ્ટમાં ઉદાહરણ નંબર સાત આઠ અને નવ જે ખાતાના નિયમો હતા એમનો અભ્યાસ કર્યો હતો અને એક એક ખાતાઓની અસર જોઈ હતી હવે મિત્રો ઉદાહરણ નંબર જે દસ અને અગિયાર છે જે લાસ્ટ મેં તમને કીધું હતું એમની અંદર વ્યવહારોની બે અસર ક્યાં ક્યાં થશે કઈ કઈ રીતે કરવામાં આવશે એમાં કયા કયા ખાતા સંકળાયેલા છે એ ખાસ જોવાનું છે આની અંદર

એ આપણને કોષ્ટકની અંદર છે અને ડાયરેક્ટ આપણે કોષ્ટકની અંદર જ આવતા રહીએ શરૂઆત કરીએ તો પેલા કોષ્ટક જોઈ લઈએ તો કે ક્રમ છે વ્યવહાર છે ઉધાર અસરની અંદર હવે ઉધાર નિયમો પ્રમાણે છે જુઓ તમે તો કે લેનાર ખાતે ઉધાર કોનો નિયમ છે વ્યક્તિ ખાતાનો માલ મિલકત આવે તો ઉધાર કોનો નિયમ છે માલ મિલકતનો અને ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર કોનો નિયમ છે ઉપજ અને ખર્ચનો આ ઉધાર પોઈન્ટ હતા હવે હવે જમા પોઈન્ટ તો કે આપનાર ખાતે જમા વ્યક્તિ માલ કે મિલકત જાય તો જમા માલ મિલકત અને ઉપજ કે લાભ હોય ત્યારે જમા ઉપજ ખર્ચ ખાતાની અંદર તો આવો મિત્રો શરૂઆત કરીએ ટોપિક નંબર એક ખાસ મિત્રો અહીં ધ્યાન દેજો રણસોડે રૂપિયા પચાસ હજારની મૂડી ધંધો શરૂ કર્યો રણસોડ એ રૂપિયા પચાસ હજારની મૂડીથી ધંધો શરૂ કર્યો તો સર્વપ્રથમતામાં બે ખાતા સંકળાયેલા છે કયા કયા તો કે ધંધાની અંદર એક તો રોકડ આવી છે અને જો ધંધાનો માલિક લાવતો હોય તેને આપણે શું કહેતા મૂડી કહેવામાં આવે આ મગજમાં ફિટ કરી લેજો કોઈ પણ ધંધાનો માલિક કોઈ પણ વસ્તુ લાવતો હોય એટલે કે રોકડ લાવીને ધંધો શરૂ કરતો હોય અથવા તો મિલકત લાવીને ધંધો શરૂ કરતો હોય તો એને આપણે મૂડી ખાતે જમા કરવામાં આવે છે આ નોંધ કરી લેજો તો કે રણસોડે રૂપિયા પચાસ હજારની મૂડીથી ધંધો શરૂ કર્યો એક નિયમ મગજમાં ફિટ કરો કે હું મારા ધંધાનો જ હિસાબ લખું છું તો જ આખો એકાઉન્ટ તમને સમજાશે નકર નહીં સમજાય હું મારો બિઝનેસ છે અને હું મારા બિઝનેસનું જ એકાઉન્ટ લખું છું હવે તમે તમારો બિઝનેસ હોય અને તમે પચાસ હજાર રૂપિયા રોકડા લાવીને ધંધો શરૂ કર્યો હોય તો તમારા ધંધાની અંદર રોકડ આવે કે જાય તમે તમારો હિસાબ નથી લખતા હો તમારા ધંધાનો હિસાબ લખો છો એટલે ધંધાની જ વિગત ધ્યાનમાં રાખવાની તમારી નહીં તો કે રોકડ આવે છે ધંધાની અંદર ધંધો શરૂ કર્યો હોય તો કે રોકડ આવે તો ઉધાર અને કોણ લાવે છે ધંધાનો માલિક આપનાર થશે ને

હવે માલ ખરીદ્યો છે સર્વપ્રથમ તો બે ખાતા કયા કયા છે તો કે રોકડ ખાતું અને ખરીદ ખાતું કોણ ઉધાર થશે ને કોણ જમા થશે બીજો ટોપિક તો કે માલ માલ છે તો તો હોય આવે કે કે જાય તો આવે અને આવે તો ખરીદ ખાતું શું થાય છે ઉધાર થાય છે સેન થી ખરીદતો તો કે રોકડેથી રોકડેથી ખરીદ્યો હોય તો ધંધાની અંદર રોકડ આવે કે જાય તો કે જાય અને જાય તો શું થશે જમા કરવામાં આવશે ને નંબર કે રૂપિયા હજાર નો માલ રાધાને વેચાણ કર્યો અથવા તો વેચ્યો છે તો રાધાને વેચાણ કર્યો હોય આપણે રાધાને વેચાણ કર્યું શું તો આપણે રાધાને વેચાણ કર્યો હોય તો રાધા શું થઈ જાય લેનાર થઈ જાય પેલા તો બે ખાતા કયા કયા છે તો કે એક રાધા અને બીજું વેચાણ હવે રાધાને વેચાણ કર્યું છે તો રાધા શું થઈ ગઈ લેનાર થઈ ગઈ તો કે રાધા ખાતે શું થાય ઉધાર થાય વેચાણ કર્યો છે તો વેચાણથી માલ આવે કે જાય તો કે જાય અને જાય તો શું થાય જમા થાય ત્યારબાદ નંબર પાંચ રૂપિયા દસ હજારનો માલ રોકડેથી ખરીદ્યો હવે માલ આપણે રોકડેથી આપણે ખરીદ્યો છે પેલો ટોપિક કયા કયા ખાતા સંકળાયેલા છે તો કે એક તો રોકડ ખાતું અને બીજું ખરીદ ખાતું રોકડેથી ખરીદ્યો તો માલ તમે ખરીદ્યો છે તો તમારા ધંધાની અંદર માલ આવે કે જાય તો કે આવે અને આવે તો શું થાય તો કે નામ મિલકત નો નિયમ શું કહે છે આવે તો ઉધાર થાય સેમતી ખરીજો તો તો કે ભાઈ રોકડથી ખરીજો તો રોકડ કયું ખાતું છે માલ મિલકત નું છે તો રોકડ આવે છે કે જાય છે તો કે જાય છે ભાઈ તમે રોકડેથી માલ ખરીદ્યો હોય તો રોકડ શું થતી હોય જતી હોય છે અને જાય તો શું થાય જમા કરવામાં આવે આગળ વધી નંબર 7 ની અંદર પાસેથી આપણે ખરીદ્યો નથી નામનો જે ઉલ્લેખ છે એટલે વ્યવહાર ઉધાર છે રોકડેથી નથી મીરા પાસેથી ખરીદ્યો છે હવે પહેલો ટોપિક કયા કયા ખાતા સંકળાયેલા છે તો કે એક તો ખરીદ ખાતું છે ને બીજું મીરાનું ખાતું છે ખરીદ્યો છે કોને ખરીદ્યો છે આપણે ખરીદ્યો છે તો ધંધાની અંદર માલ ખરીદ્યો હોય તો માલ આવે કે જાય તો કે ધંધાની અંદર આવે તો કયું ખાતું ઉધાર થશે તો કે ખરીદ ખાતું શેમાં સમાવેશ થશે માલ મિલકત ની અંદર ખ્યાલ ગયો પણ મીરા પાસેથી તમે ખરીદ્યો છે એટલે મીરા તમને શું થઈ ગઈ આપનાર થઈ ગયે કારણ કે મીરા પાસેથી આપણે માલની ખરીદી કરેલી છે એટલે મીરા શું થઈ ગઈ આપનાર થઈ ગઈ એટલે મીરા ખાતે શું કરવામાં આવશે જમા કરવામાં આવશે નંબર સાત રૂપિયા એક હજારનું ફર્નિચર આપણે ખરીદ્યું છે હવે ફર્નિચરની તમે ખરીદી કરી હોય તો ફર્નિચર તમારી શું કહેવાય મિલકત કહેવાય પહેલો ટોપિક તો મેં તમને ગયા લેક્ચરની અંદર પણ કીધું કે કોઈ પણ મિલકત ખાતું આવે એટલે ખરીદ ખાતું ઉધાર કે વેચાણ ખાતું જમા ન થાય રૂપિયા ફર્નિચર આપણે ખરીદ્યું છે તો ખરીદ્યું એટલે એનો મતલબ એવો છે કે ફર્નિચર ધંધામાં આવે અને જો વ્યવહાર રોકડ છે શા માટે કે નથી વ્યક્તિના નામનો ઉલ્લેખ કે નથી રોકડનો ઉલ્લેખ કોઈ ઉલ્લેખ ન હોય તો વ્યવહાર કેવો ગણાય રોકડ ગણાય ફર્નિચર છે તો કે હા ફર્નિચર ધંધામાં ઉધાર સેનથી ખરીદ્યું તો કે તો રોકડથી ખરીદ્યું છે તો રોકડા ધંધામાં આવે કે જાય કે જાય તો શું કરવામાં આવશે જમા કરવામાં આવશે ત્યારબાદ ટોપિક નંબર નવ

લેનાર થઈ ગયા કારણ કે આપણી બેંક શિલ્લક વધી એટલે બેંક ખાતું શું કરવામાં આવશે ઉધાર કરવામાં આવશે કેમકે આપણા ખાતામાં બેંક ડિવિડન્ટ જમા થયું હોય બેંક ખાતાની અંદર તો એનો મતલબ એવો થાય કે આપણી બેંક શિલ્લક વધી છે બેંક શિલ્લક વધે આપણી મિલકત કહેવાય એટલે બેંક ખાતે ઉધાર શે ના મળ્યા તો કે ડિવિડન્ડ ના મળ્યા ડિવિડન્ટ આપણી ઉપજ થઈ ગઈ શું થઈ ગઈ ઉપજ એટલે ડિવિડન્ડ ખાતે શું કરવામાં આવશે જમા કરવામાં આવશે ઉધાર સુકવી છે તો કે રોકડમાં સુકવી છે અને જો રોકડમાં સૂકવેલી હોય તો રોકડ ખાતે શું કરવામાં આવશે જમા કરવામાં આવશે તો કે મજૂરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા અને નંબર 11 કે રૂપિયા 15000 નું યંત્ર રમેશ બ્રધર્સ પાસેથી ખરીદ્યું યંત્ર યંત્ર એટલે મિલકત મિલકતની ખરીદી કરી આપણે તો મિલકત ધંધામાં આવે તો આવે તો શું કહેવાય એને ઉધાર તો કે યંત્ર ખાતે ઉધાર તે રમેશ બ્રધર્સ ખાતે જમા કારણ કે કોની પાસેથી ખરીદ્યું છે રમેશ બ્રધર્સ પાસેથી તો રમેશ બ્રધર્સ હશે એ આપણને આપનાર થઈ ગયો તો કે યંત્ર ખાતે મિલકત છે યંત્ર ધંધામાં આવે છે તો મિલકત ખાતે ઉધાર રમેશ બ્રધર્સ ખાતે જમા કરવામાં આવે મિત્રો આ તો ઉદાહરણ નંબર દસ નીચે આપણને સમજૂતી આપી છે જેટલી જોઈએ ધંધામાં રોકડ આવી છે એ બધો ટોપિક આપણે પહેલેથી જોશે તો ખ્યાલ આવશે હવે ઉદાહરણ નંબર અગિયારની અંદર આપણને વીસ વ્યવહારો આપેલા છે જે આપણે ઉદાહરણ નંબર દસ જોયું છે એ જ આપણે ઉદાહરણ નંબર અગિયાર છે તો મિત્રો ઉદાહરણ નંબર અગિયાર ની અંદર જેટલી વસ્તુ આપણને આવડે એટલી વસ્તુ તૈયાર કરજો બાકી ઉદાહરણ નંબર અગિયાર છે આપણે આગલા લેક્ચર અંદર લઈશું કારણ કે દસમું જે ઉદાહરણ છે એ આપણે રિવિઝન કરજો બને ત્યાં સુધી કઈ અસર ઉધાર કઈ અસર જમા અને કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા કરવામાં આવશે અહીંયા સુધી રાખી